સરકારી શાળાઓ માટે આપણી કંઈક અલગ જ પૂર્વધારણાઓ છે, પણ આવો આજે હકીકતથી થોડા વધુ નજીક થઈએ. શું તમને ખ્યાલ છે કે આપણા શહેરના મોટા ભાગના વિદ્યાર્થીઓ સરકારી શાળામાંથી જ ભણેલ હોય છે? ભારત સરકાર છેલ્લા ઘણા વર્ષોથી સરકારી શાળાઓ માટે નોંધનીય કાર્ય કરી રહી છે. અદ્યતન લેબોરેટરી અને જ્ઞાન કુંજ જેવા વિવિધ પ્રોજેક્ટ થકી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રૂચિ અને સંખ્યા ક્રમશઃ વધી રહી છે. સર્વાંગી વિકાસ માટે અભ્યાસની સાથે પુસ્તકો, યુનિફોર્મ અને પૌષ્ટિક મધ્યાહન ભોજન મળી રહે છે. બાળકોની પ્રતિભાઓ ખીલી ઉઠે એ જ અંતરિમ ઉદ્દેશ્ય. આજ શાળાઓમાંથી ઘણા વિદ્યાર્થીઓએ મેડિકલ, એન્જિનિયરિંગ અને વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવેલ છે, જેમનો પૂરો શ્રેય શ્રેષ્ઠ શિક્ષકોને જાય છે, જેઓ રાજકોટના આર્થિક સંઘર્ષ કરતા પરિવારના બાળકોને ભણાવવાનું કામ નિષ્ઠાપૂર્વક કરે છે. ઘણા વિદ્યાર્થીઓ ભણવાની સાથે વાલીઓને આર્થિક રીતે મદદરૂપ થતા હોય છે. આવા બાળકોનો અભ્યાસ રૂંધાય ન જાય એની જવાબદારી આપણે જ તો રાખવાની છે. સામાજિક અને આર્થિક સંઘર્ષો સામે ઝઝૂમતા અને આ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના પરિવાર સામાન્ય રીતે બ્લુ કોલર જોબ તેમજ લારી પાથરણા મારફત રોજનું રોજ રળીને ગુજરાન ચલાવતા હોય છે. સરકાર શ્રી અને અગનપંખ ફાઉન્ડેશનના પ્રકલ્પથી આરએમસી હેઠળની શિક્ષણ સમિતિની 100 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ એક જ વેબસાઇટના માધ્યમથી કનેક્ટ થવા જઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને રોજગાર લક્ષી પ્લેટફોર્મ મળી રહે. વિચારધારા બદલાવવાનું કાર્ય ઘણું અઘરું છે, પણ કોઈએ તો ક્યાંકથી શરૂઆત કરવી જ પડશે ને. એક નાનો બદલાવ એક મોટી સફળતાની શરૂઆત છે.